નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં તો આજથી આપણે નવા સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે યુવા એનસીઆરટી સિરીઝ છે એનું પાર્ટ ટુ છે એમાં ઇકોનોમિક્સ અને એન્વાયરમેન્ટ ઇ ઇ પરથી બંને સબ્જેક્ટ ત્યાં આપેલા છે એમાંથી આપણે એક ઈ એટલે એન્વાયરમેન્ટની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે અઠવાડિયામાં લગભગ બે લેક્ચર આના બનાવવાના છીએ એ એક તો રવિવારે ને એક અઠવાડિયામાં કોઈ બુધવારે લગભગ બુધ ગુરુના રોજ સાંજે આપણે મૂકીશું સવારની આપણી જે સિરીઝ છે છ દિવસની તે તો કન્ટિન્યુ રહેશે એના પર ખાલી આપણે રવિવારે એક આ લેક્ચર એડ કરીશું એ ટાઈમે બાકી બધું સેમ રહેશે એમાં કોઈ છેડછાડ કરવા નહીં હવે આ સબ્જેક્ટ શરૂ કરવાનું એકમાત્ર કારણ એવું છે કે તમને રિવિઝન કરવાનો સમય મળી રહે અમુક મિત્રોની કમેન્ટ હતી કે એમની સીસીની એક્ઝામ હજુ મેન્સ આવવાની છે ને એવું બધું ઘણા બધા કારણો છે તો એ બાબતે વિચાર કરી અને આ સબ્જેક્ટ હવે લીધેલ છે ત્યારબાદ આપણે આ પૂર્ણ થાય એટલે ઇકોનોમિક્સ લઈ લઈશું ને પહેલી બાજુ જે આપણે ચાલે છે તે પ્રમાણે ચાલવા જઈશું તો આશા છે આ આપને ગમ્યું હશે જોઈએ જીસીઆરટીના કયા કયા ચેપ્ટરોનો આમાં સમાવેશ થાય છે ધોરણ છનું પાઠ દસ છે પૃથ્વીના આવરણો તેનો આમાં સમાવેશ અમુક ભાગો લીધેલો છે ધોરણ સાત પાઠ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોનો આમાં સમાવેશ થયેલ જોવા મળે છે ધોરણ સાત પાઠ બાર વાતાવરણની સજીવો પર અસર ધોરણ આઠ પાઠ નવ સંસાધન એનો સમાવેશ છે ત્યારબાદ વિજ્ઞાનના એ ચેપ્ટરો અમુક છે ધોરણ છનો પાઠ પાંચ છે હવા ધોરણ સાતનો પાઠ તેર છે પર્યાવરણીય સંતુલન ત્યારબાદ જે સત્તર અઢારની પુસ્તક હતી એમાં ત્યારબાદ ધોરણ નવનો પાઠ આઠ છે આપણી નૈસર્ગિક સંપત્તિ બે હજાર સત્તર અઢારની જે ઓલ્ડ પુસ્તક હતી એનું છે ત્યારબાદ જોઈએ તો ધોરણ અગિયારનો જીઓગ્રાફી છે તેનો પાઠ આઠ વાતાવરણ લીધેલ છે સોશિયોલોજીમાંથી ધોરણ અગિયારનો પાઠ આઠ પર્યાવરણ અને સમાજ તો આ પ્રકરણો જે આના સંદર્ભમાં આપેલ છે તેમનો આમાં થોડા ઘણા અંશે કંઈક સમાવેશ કરેલ છે શરૂ કરી લેક્ચર પર્યાવરણ એન્વાયરમેન્ટ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષાના એન્વીનર શબ્દ પરથી થઈ છે કઈ ભાષાનો શબ્દ છે એન્વીનર ફ્રેન્ચ એના પરથી આ એન્વાયરમેન્ટ શબ્દની ઉત્પત્તિ થઈ છે એન્વીનર શબ્દનો અર્થ આસપાસ નેબરહૂડ એવો થાય છે આપણે અંગ્રેજીમાં એને નેબરહુડ કહેતા હોઈએ છીએ જ્યારે ગુજરાતીમાં આસપાસ કહીએ છીએ આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે પર્યાવરણ બે શબ્દોનો બનેલ છે પરી એટલે આસપાસનું અથવા ચારે બાજુનું અને આવરણ એટલે સપાટી અથવા પડ એટલે આપણી ચારે બાજુ આવેલ સપાટી અથવા પડને આપણે પર્યાવરણ કહીએ છીએ આસપાસ આવેલા આવરણોને આપણે પર્યાવરણ કહીએ છીએ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલી કુદરતી ઘટકોનું આવરણ સામાન્ય ભાષામાં કહીએ તો કંઈક આવું થતું હોય છે સામાન્ય રીતે માનવની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને પર્યાવરણ કહેવામાં આવે છે જેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થાય છે સજીવનો એમાં સમાવેશ થઈ જાય અને અમુક નિર્જીવ ઘટકો હોય તેમાં એમનો સમા આ પર્યાવરણમાં સમાવેશ થઈ જાય આપણને જોવા મળે છે પર્યાવરણ અને માનવ જીવનને પોતાના કાળથી જ પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધ રહેલો છે આપણે જોઈએ છીએ કે આપણે પર્યાવરણ સાથે સંકળાયેલા છીએ વૃક્ષો માનવની વિવિધ પર્યાવરણમાં જોઈએ તો ઇમારતો ત્યારબાદ પ્રાકૃતિક બાબતોમાં વાયુમંડળ સ્થળ વગેરેનો સમાવેશ પર્યાવરણમાં થતું જોવા મળે છે આપણી શક્તિ અને વિકાસ આપણી સંસ્થાઓ અને પ્રથાઓ આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે બધા સજીવો એ વાયુ પ્રકાશ પાણી ધરતી તથા વિભિન્ન પ્રકારના જીવાણુઓથી બનેલા પોતાના પર્યાવરણ સાથે સતત પરસ્પર આંતર પ્રક્રિયા કરતા હોય છે બધા સજીવો હોય તે એકબીજા સાથે સુમેળ સાધતા હોય છે ને એકબીજા સાથે એક શૃંખલા બનાવતા આપણને જોવા મળે છે જેવી રીતે આપણે ઘર બનાવીએ તો એમાં લાકડું લઈએ ત્યારબાદ અન્ય ઘણી સિમેન્ટ લઈએ તો આ બધા તત્વો સાથે આપણે સંકળાયેલા છીએ અને બીજી ઘણી બધી બાબતોમાં આપણે પર્યાવરણ સાથે આંતરસંબંધ સંબંધ બાંધતા હોઈએ છીએ બધા સજીવો વાયુ પ્રકાશ પાણી ધરતી તથા વિભિન્ન પ્રકારના જીવાણુથી બનેલા પોતાના પર્યાવરણ સાથે સતત પરસ્પર આંતર પ્રક્રિયા કરતા રહે છે પર્યાવરણમાં સજીવ અથવા નિર્જીવ ઘટકો સમાયેલા છે જે આપણે આગળ જોઈ ગયા ત્યારબાદ અહીંયા વચ્ચે થોડું છૂટી ગયું તે જોઈએ કે આપણી શક્તિ અને વિકાસ આપણી સંસ્થાઓ અને પ્રથાઓ આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે એટલે અંતમાં આપણે તો પર્યાવરણ સાથે કંઈક ને કંઈક રીતે સંકળાયેલા રહીએ છીએ દરેક બાબતોમાં ત્યારબાદ પર્યાવરણના અહીંયા સ્વરૂપો આપેલ છે તે જોઈએ તો માનવ નિર્મિતમાં ઇમારતો બગીચા પુલ રસ્તા સ્મારક ઉદ્યોગ આ બધાનો સમાવેશ થતો હોય છે આમાં બગીચા સિવાય બાકી બધું નિર્જીવ જોવા મળે છે જ્યારે પર્યાવરણ સ્વરૂપોમાં પાણી વાયુ સ્થળ સજીવ એટલે જયુમંડળ કહીએ છીએ તો તેનો સમાવેશ થાય છે જેમાં સજીવ સિવાયના લગભગ બધા અહીંયા નિર્જીવ જોવા મળે છે ત્યારબાદ માનવમાં એ પેટા સ્વરૂપમાં આપણે જોઈએ તો વ્યક્તિ હોય ત્યારબાદ પરિવાર બને વ્યક્તિઓના સમૂહ એમનાથી સમુદાય બને ધર્મ શિક્ષણ શિક્ષણ શિક્ષણથી આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ અને ત્યારબાદ રાજનૈતિક સ્થિતિ તો આવી રીતે કંઈ અહીં વિભાજીત કરવામાં આવેલ છે પર્યાવરણમાં નિર્માણમાં જરૂરી એકમોના આધારે તેના મુખ્ય ત્રણ સ્વરૂપો છે પ્રાકૃતિક કે ભૌતિક પર્યાવરણ જેને અંગ્રેજીમાં નેચરલ અથવા ફિઝિકલ એન્વાયરમેન્ટ કહીએ છે બીજું છે માનવ નિર્મિત કે સાંસ્કૃતિક પર્યાવરણ મેનમેડ અથવા કલ્ચરલ એન્વાયરમેન્ટ જેને કહેતા હોઈએ છીએ આપણે અને ત્રીજું છે માનવ પર્યાવરણ હ્યુમન એન્વાયરમેન્ટ હવે એમાં જોઈએ પ્રાકૃતિક કે ભૌતિક પર્યાવરણ નેચરલ કે ફિઝિકલ એન્વાયરમેન્ટ પ્રાકૃતિક અથવા કુદરતી પર્યાવરણમાં કુદરતમાં મળતી બધી જ ઉપયોગી વસ્તુઓ અને પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે એ બધી ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતા હોય તેમજ પર્યાવરણમાં કુદરતમાં મળતી બધી જ ઉપયોગી વસ્તુઓનો સમાવેશ આમાં થતો હોય છે જેને નૈસર્ગિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવતું હોય છે કુદરતી એટલે કે પ્રાકૃતિક ઘટકોમાં પાણી એટલે જૈવમંડળ અથવા જળમંડળ કહીએ તે જળમંડળ પાણી એટલે વાયુ તો વાયુમંડળ જમીન તો સ્થળમંડળ વનસ્પતિ પ્રાણી અને એના જેવા અન્ય સજીવનો સમાવેશ થાય તેને જૈવમંડળ કહે કહીએ છીએ વગેરેનો સમાવેશ આમાં થાય છે જે મનુષ્યના જીવન પર સીધો અસર અથવા પ્રભાવ પાડે છે તો આ બધું જોઈએ તો પ્રાકૃતિક જૈવ જળમંડળ વાયુમંડળ સ્થળમંડળ અને જૈવમંડળ એ બધું જ આપણી સાથે સંકળાયેલું જોવા મળે છે માનવ નિર્મિત કે સાંસ્કૃતિક પર્યાવરણ મેનમેડ અથવા કલ્ચરલ એન્વાયરમેન્ટ માનવ નિર્મિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે જૈવિક અને અજૈવિક ઘટકો આંતર પ્રક્રિયા કરે એકબીજા સાથે સુમેળ સાધે ત્યારે માનવ નિર્મિત પર્યાવરણનું નિર્માણ થતું જોવા મળે છે માનવ નિર્મિત ઘટકોમાં ઈમારત હોય છે બગીચા હોય છે પુલ રસ્તા સ્મારક ઉદ્યોગ વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે હવે ત્યારબાદ જોઈએ માનવ પર્યાવરણ હ્યુમન એન્વાયરમેન્ટ માનવ પર્યાવરણની વ્યક્તિ તરીકે તેના કુટુંબ વ્યવસાય અને સમાજ સાથે માણસ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે શિક્ષણ ધર્મ અર્થશાસ્ત્ર અને રાજકારણ જેવા વિવિધ સાંસ્કૃતિક પાસાઓ સાથે પણ સંબંધ ધરાવે છે પર્યાવરણના ઘટકો જોઈએ તો પર્યાવરણના ઘટકોમાં અજૈવિક અને જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે જૈવિક ઘટકો એટલે જેમાં જીવ હોય અને મોટા ભાગે તેઓ સ્થળાંતર કરી શકતા હોય તેને જૈવિક ઘટકો કહેવામાં આવે છે ઉપરાંત તેમની વૃદ્ધિએ થવી જોઈએ તેમાં આવે છે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા પ્રકાશ તાપમાન વગેરેનો સમાવેશ થાય છે પર્યાવરણના આ તમામ ઘટકો જીવન જીવવા માટે અનિવાર્ય બનતા જોવા મળે છે ત્યારબાદ જોઈએ પર્યાવરણીય ઘટકો તો એમાં અજૈવિક ઘટકોમાં સૂર્યપ્રકાશ જળ તાપમાન જમીન જેને અધસ્તર પણ આપણે કહીએ તેનો સમાવેશ થાય છે અને જૈવિક ઘટકોમાં સૂક્ષ્મજીવો કીટકો પ્રાણીઓ અને દરેક જીવોનો સમાવેશ જૈવિક ઘટકોમાં થતું જોવા મળે છે તો હવે એમની વિગતવાર જોઈએ અજૈવિક ઘટકો સૌ પ્રથમ છે સૂર્યપ્રકાશ સૂર્યના પ્રકાશમાંથી ઉર્જા મળે છે દરેક છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે છે જેનાથી તે પોતાના માટે તથા અન્ય જીવો માટે ખોરાક બનાવે છે આપણને ખ્યાલ છે તે પ્રમાણે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે અને ઓક્સિજન વાયુની નિકાસ કરી હવાને શુદ્ધ કરે છે ઉપરાંત તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક બનાવીને અન્ય જીવો માટે પણ આપણે જોઈએ તો સજીવો મુખ્ય આધાર હોય છે છે સજીવ વૃક્ષો તે આધાર રહેતા હોય છે કારણ કે એમનો જ આપણે ખાદ્ય પદાર્થ તરીકે કંઈક ને કંઈક રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ પૃથ્વી સૂર્યની ઉર્જાનો બે અંબજમો ભાગ મેળવે છે એટલે સૂર્ય એક અનિવાર્ય ઘટક છે અને એનો બે અબજમો એટલે બે અબજ ભાગ પાડે એમાંથી એક ભાગ પડે તો તેટલો ભાગનો સૂર્યપ્રકાશ આપણે મેળવતા હોઈએ છીએ હવે જોઈએ જળ દરેક જીવો માટે પાણી અનિવાર્ય છે તેમજ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ પાણીના માધ્યમમાં જ થાય છે કોઈ પણ પ્રક્રિયા હોય તે સામાન્ય રીતે પાણીમાં જ થતી હોય છે જૈવ રાસાયણિક ઘટનાઓ પાણી શરીરના તાપમાનનું નિયંત્રણ કરવામાં મદદરૂપ છે તેમજ જળાશયો મહાસાગરો ઘણા બધા પ્રકારની જલીય વનસ્પતિ તેમજ જંતુઓનું નિવાસસ્થાન હોય છે તો ઘણી બધી જે વૃક્ષો આપણે જોઈએ છીએ અથવા જે છોડ હોય છે જલીય વનસ્પતિઓ તે સામાન્ય રીતે જળમાં આપણને જોવા મળે છે જેમ કે કમળ છે એમાંનું એક તો આવી ઘણી બધી વનસ્પતિઓ ઉપરાંત જોઈએ જીવોમાં મગર છે દેડકો છે ત્યારબાદ માછલીઓ છે તો આ બધાનું સ્થાને જળ જ રહેલ જોવા મળે છે વનસ્પતિની ઉત્પાદકતા અને વિતરણ પાણી ઉપર આધારિત છે વનસ્પતિ ઉત્પાદકતા એટલે કે કેટલું આપણને ફળ ફૂલ મળશે એ બધું પાણી પર જ આધારિત છે કારણ કે જળ એ જીવન આપણે કહેતા આવ્યા છે જો પાણી ના મળે તો કંઈ પણ વનસ્પતિનો વિકાસ થઈ શકતો નથી કોઈ પણ મોટાભાગના સજીવો સારીયતાની ચોક્કસ મર્યાદા ક્ષેત્ર પૂરતા સીમિત રહે છે તેવા સજીવને સ્ટેનો હેલાઇટ કહે છે અમુક સજીવો હોય તો જે પીએચ સ્તર અમુક સુધી હોય ત્યાં સુધી સીમિત રહેતા હોય છે એટલે સાર એટલે ખારા પણ આપણે કહી શકીએ ત્યાં સુધી સીમિત હોતા હોય છે એનાથી ઉપર જો સારીતા વધે તો તે વૃક્ષો અથવા સજીવો કહી શકીએ આપણે કે સહન કરી શકતા નથી તો આવા સજીવોને આપણે સ્ટેનો હેલાઈન કહેતા હોઈએ છીએ કે જે અમુક સારીતા એટલે અમુક મર્યાદા સુધી જ સારી રીતે સહન કરી શકીએ તેવા જીવોને સ્ટેનો હેલાઈનજીવ કહેતા હોઈએ છીએ અને કેટલાક સજીવો સારી રીતે ચોક્કસ મર્યાદા સહન કરી શકે અને વૃદ્ધિ પામી અનુકૂલિત થઈ શકે તેવા સજીવોને હ્યુરીહેલાઇન કહીએ છીએ અમુક સજીવો હોય પ્રમાણ કરતાં વધુ સાર હોય તેમ છતાંય તેઓ એને અનુકૂળ થઈને પોતાનું જીવન નિર્વાહ કરી શકે તો તેવા જીવોને આપણે હેલાઇન કહેતા હોઈએ છીએ જે ના સહન કરી શકે તેને સ્ટેનો ને જે સહન કરી શકે અથવા અનુકૂલન સાધી શકે તેને યુરી હેલાઈન આપણે કહેતા હોઈએ છીએ ત્યારબાદ આગળ જોઈએ તાપમાન તો તાપમાન પર્યાવરણનો એક મહત્વનો ઘટક છે જે સજીવોના જીવન ટકાવી રાખવામાં મદદરૂપ છે સજીવો તાપમાનને એક ચોક્કસ સીમા સુધી જ સહન કરી શકે છે અત્યારે આપણે જોઈએ તો તાપમાન ઘણું વધી ગયું છે થી પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે આંકડો તો એનું મુખ્ય કારણ આજુબાજુ આપણે થઈ રહ્યા યુદ્ધો ઉપરાંત વૃક્ષોનું ઘટતું પ્રમાણ પણ હોઈ શકે છે તો આ એક વર્તમાન સંદર્ભમાં એક વાત હતી મોટાભાગના સજીવો તાપમાનની ચોક્કસ ચેતન મર્યાદા પૂરતા સીમિત રહે છે તેવા સજીવોને તનુ તાપી કે સ્ટેનો થર્મલ કહેવામાં આવે છે અમુક સજીવો હોય તે ચોક્કસ મર્યાદામાં તાપમાન સહન કરી શકે એનાથી તાપમાન વધારે થાય તો એ સહન કરી શકતા નથી તો તેવા સજીવોને તનુ તાપી અથવા સ્ટેનોથર્મલ કહેતા હોઈએ છીએ અમુક સજીવો જ તાપમાનની ચોક્કસ મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામી શકે છે તેમને પૃથુ અથવા યુરિથર્મલ કહે છે જે ચોક્કસ એટલે અમુક મર્યાદા કરતાં વધુ હોય તેમ છતાંય સહન કરી શકે તેવા અમુક જ સજીવો હોય અને એમની સાથે વિકાસ સાધી શકે તો એવા જે સજીવો હોય તેને પૃથ્વી અથવા યુરીથર્મલ કહેવામાં આવે છે છ ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાને છોડની વૃદ્ધિ અટકી જાય છે તો આ મહત્ત્વનો પોઈન્ટ છે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઓછી તાપમાને છોડની વૃદ્ધિ અટકી જાય છે તો છ ડિગ્રી સેલ્સિયસ હવે જમીન જોઈએ અધસ્તર જમીન માટીથી ઢંકાયેલી હોય છે અને ઘણા બધા પ્રકારના સૂક્ષ્મજીવો એટલે પ્રો પ્રોટોજુઆ ફૂગ અને નાના જંતુઓ તેના પર વિકાસ પામે છે તો મોટાભાગે આપણે જોઈએ તો બધાનો વિકાસ જમીન પર જ થતો જોવા મળે છે છોડના મૂળિયાઓ જમીનમાં વિસ્તરીને પાણી તેમજ પોષક તત્વો પ્રાપ્ત કરે છે જમીન એટલે આપણે આમ વૃદાવરણની વાત નહીં કરી રહ્યા અંદરનું જે થોડુંક અધસ્તર હોય છે તેની વાત કરી રહ્યા છીએ તો એમાં ઘણા બધા જીવો ફૂગ છે ત્યારબાદ પ્રોટોઝવા છે તે બધા વિકાસ પામતા હોય છે છોડ હોય તો તેની મૂળ હોય તે પણ જમીનના અધસ્તરમાં જઈને વિકાસ પામતો હોય છે એના દ્વારા છોડને પોષણ મળે છે ત્યારબાદ જૈવિક ઘટકોમાં જોઈએ તો જૈવિક ઘટક અંતર્ગત વનસ્પતિ એટલે વૃક્ષો પ્રાણીઓ એટલે પશુપંખી અને માનવીનો એમાં સમાવેશ થાય તથા ફૂગ જેનો કીટાણુઓમાં સમાવેશ થાય આ બધા જૈવિક ઘટકોમાં આવતા જોવા મળે છે હવે જી એટલે જનરેટર ગોડ આમ ગોડનું અલગ અલગ રીતે વર્ણન કરેલ તે જોઈએ આપણે સર્જક જનરેટર એટલે સર્જક વનસ્પતિ જે ઓક્સિજન પાન ઘાસ ફળ અનાજનું ઉત્પાદન કરે છે તેના પર પ્રાણીઓ ટકી રહે છે જનરેટર એટલે સર્જક તો વનસ્પતિ આપણે જોઈએ છે કે ઓક્સિજન એ ઉત્પન્ન કરે ત્યારબાદ પાન હોય ઘાસ હોય ફળ હોય અને અનાજનું ઉત્પાદન વનસ્પતિમાંથી જ આપણને થતું જોવા મળે છે તો તેને જનરેટર એટલે સર્જક કહેવામાં આવે છે ઓ એટલે ઓપરેટર સંચાલક પ્રાણીઓના મળમૂત્ર દેહના જુદા જુદા અંગો વગેરે પર ફૂગ કીટાણુઓ ટકી રહે છે તો તેને ઓપરેટર કહેવામાં આવે છે ત્યારબાદ ડી ડિકમ્પોઝર એટલે સંહારક સહાર કરે તે અથવા વિઘટન કરે તે તો ફૂગ કીટાણુઓ કે જે જમીનમાં ખાતર ફળદુપતા સર્જે છે તેના પર વનસ્પતિ ટકી રહે છે આ પ્રકારના પરસ્પર અવલંબનથી જ કુદરતી સમતુલા જળવાઈ રહે છે એટલે એકમેકની સાથે બધા ઘટકો અહીંયા આપણને સંકળાયેલા જોવા મળે છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા દરેક સજીવો માટે ખોરાક તૈયાર કરે છે જે આપણને ખ્યાલ છે હવે જોઈએ પર્યાવરણના આવરણો એમાં મૃદાવરણ જેને લિથોસ્ફિયર કહે છે જલાવરણ તેને હાઇડ્રોસ્ફિયર જીવાવરણ તેને બાયોસ્ફિયર અને વાતાવરણ એટમોસ્ફિયરનો સમાવેશ થાય છે જેની વિસ્તૃત માહિતી આપણે મેળવવાના છીએ તો સૌ પ્રથમ જોઈએ મૃદાવરણ અથવા લિથોસ્ફિયર પૃથ્વીની સપાટી પર માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનેલા પોપડાને ઘન આવરણ કે મૃદાવરણ કહેવામાં આવે છે આ પૃથ્વીની સપાટી પર વિવિધ ખડકો હોય પથ્થરો હોય એમનાથી જે આવરણ બને અથવા પૃથ્વીની સપાટીનું આવરણ તેને મૃદાવરણ અથવા ઘનાવરણ આપણે કહેતા હોઈએ છીએ મૃદા શબ્દનો અર્થ માટી થાય છે સજીવો છોડ અને વનસ્પતિને મૃદાવરણ દ્વારા ટેકો મળે છે આવરણ પૃથ્વી સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે તો મૃદાવરણ કેટલા ટકા ભાગ રોકે છે તો ઓગણત્રીસ ટકા જેટલો ભાગ રોકે છે પૃથ્વી પરના વિવિધ ઘટકોના વિસર્જનમાંથી મૃદાવરણ સર્જાય છે મૃદાવરણમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા બે ઘટકો આપણને જોવા મળે છે કયા કયા બે ઘટકો કાર્બનિક અને ને કેટલા ટકા ભાગ રોકે છે તો ઓગણત્રીસ ટકા મૃદાવરણ ભાગ રોકે છે ખડકો જ્યારે ભાંગી જાય ત્યારે માટી બને છે જેની ઉપર માનવ ખેતી કરે છે ખેતીલાયક મૃદાવરણ ભૂમિ માટીમાં લગભગ પાંચ ટકા કાર્બનિક દ્રવ્ય અને પંચાણું ટકા અકાર્બનિક દ્રવ્ય હોય છે તો ભૂમિમાં કેટલા ટકા કાર્બનિક દ્રવ્યો તો પાંચ ટકા અને અકાર્બનિક દ્રવ્યો કેટલા ટકા હોય છે તો પંચાણું ટકા જેટલા અકાર્બનિક દ્રવ્યો રહેતા હોય છે માટીમાંના ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે ઉદાહરણ તરીકે લોહો અયસ્ક તાંબુ બોક્સાઇડ વગેરે મૃદાના કણોની ગોઠવણી મુજબ જમીનના પ્રકાર બને છે મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમ્સ કહે છે આ યાદ રાખવું મૃદાવરણનો જે ઉપરનું સ્તર હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે તો હ્યુમ્સના નામે ઓળખવામાં આવે છે ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે આ પોપડો આશરે ચોસઠથી સો કિલોમીટર જેટલી જાળા ધરાવે છે મૃદાવરણનો જે પોપળો છે તે ચોસઠ થી સો કિલોમીટર જેટલી જાળાએ ધરાવે છે હવે ચોસઠ કેમ ને સો કેમ તો અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ તો મહાસાગરો આવી જતા હોય છે તો એમના કારણે જે કહે કે એની જે જાળાઈ છે તે ઘટી જાય ને અમુક જગ્યાએ પર્વતો આવી જાય તો એના કારણે જાળાઈ વધી જાય તો ઓલ એવરેજ ચોસઠથી સો કિલોમીટર જેટલી જાળાએ ધરાવે છે મૃદાવરણનો પોપડો તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા હલકા તત્વો રહેલા છે તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી જે આ પોપડો છે તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી કારણ કે અમુક જગ્યાએ પર્વતો અને અમુક જગ્યાએ સમુદ્રોનો સમાવેશ થતો હોય છે એ કારણ દર એક કિલોમીટરની ઊંડાઈ જતાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે આપણે જેમ પૃથ્વીમાં અંદરની તરફ એક કિલોમીટર જઈએ તો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધતું જોવા મળે છે અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જાય અર્ધ પ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આપણે કહીએ છીએ કે અંદરથી મેઘમાં કેમ નીકળે છે તો અંદર જઈએ તેમ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે હવે સો કિલોમીટર આપણે અંદર જઈએ ધારો કે તો આની પાસે ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય હવે સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો પાણીનું બાપમાં રૂપાંતર થઈ જાય તો એક ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસ હોય તાપમાન તો કોઈ એ ખડક હોય તે એમાં પીગળી જાય છે આ ખડકોના પીગળાયેલા દ્રવ્યને આપણે મેઘમાં કહીએ છીએ જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે રહેતું હોય છે ત્યારબાદ આગળ જોઈએ કે આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી ઉપરથી આપણે જોઈએ તો ઘણા બધા ખડકો રહેતા હોય છે ને નીચે મેઘમાં છે તો આમની વચ્ચે સમતુલા જળવાયેલી રહેવાના કારણે આપણે જે કહેવાય કે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી કારણ કે ઉપરે આટલું સો કિલોમીટર અથવા તો ચોસઠ કિલોમીટર એવરેજ આપણે ગણીએ તો એસી કિલોમીટર જેટલું સ્તર આવેલું હોય છે મૃદાવરણનું મૃદાવરણનું જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે ઘર પાણી ખેતી ઉદ્યોગો બધો જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે ત્યારબાદ આગળ છે જલાવરણ હાઇડ્રોસ્ફિયર પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખાય છે પૃથ્વી પર જલાવરણ એકોતેર ટકા એટલે ત્રણ ચતુર્થાંશ ભાગ જેટલો છે એકોતેર ટકા એટલે આપણે જો સો ટકા લઈએ તો ત્રણ ભાગ જેટલું પાણી અને એક ભાગ જેટલી જમીન આપણી પૃથ્વી પર આવેલી છે આપણે આકાશમાંથી અંતરિક્ષ યાત્રીઓ આપણા ગ્રહને જોઈએ તો મોટાભાગે આપણને આપણો ગ્રહ ભૂરો એવો દેખાય છે ભૂરો ગ્રહ જ કહેવામાં આવે છે આપણા ગ્રહને પૃથ્વીને બ્લુ પ્લેનેટ અથવા ભૂરો ગ્રહ પણ કહેવામાં આવે છે એનું મુખ્ય કારણ એવું છે કે આપણે ત્યાં એકોતેર ટકા જેટલું પાણી છે પાણી વરાળ પ્રવાહી અને ઘન સ્વરૂપે રહેલું છે પાણી વરાળ સ્વરૂપે રોય પ્રવાહી અને ઘન સ્વરૂપે આવી કેવી રીતે તો આપણે જોઈએ કે સામાન્ય રીતે હિમાલય પર આપણે જોઈએ તો ત્યાં આપણને ઘન સ્વરૂપે પાણી જોવા મળે કારણ કે એ બરફમાં રૂપાંતર પામી ગયું હોય છે જ્યારે આપણે અમુકવાર ગરમ કરતા અથવા સમુદ્ર કિનારે જઈને વધારે તાપમાન હોય તો ત્યાંથી બાષ્પીભવન થઈને વરાળ સ્વરૂપે પાણી બની જાય છે ને આપણે જે પીવામાં ઉપયોગ કરીએ તે પ્રવાહી સ્વરૂપ એટલે ઘન પ્રવાહી અને વાયુ એમ અથવા વરાળ એમ ત્રણ સ્વરૂપે આપણને પાણી જોવા મળે છે પૃથ્વી પરના પાણીના જથ્થાના સત્તાણું ટકા ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે કેટલા ટકા સત્તાણું ટકા સમુદ્રમાં આવેલું છે જમીન ઓગણત્રીસ ટકા છે આપણે પૃથ્વી પર એકોતેર ટકા પાણી ને એકોતેર ટકાને આપણે સો ટકામાં ફેરવીએ તો એનું સત્તાણું ટકા ભાગ સો ટકાનું એટલું ભાગ પાણી સમુદ્રમાં આવેલ છે ખંડો અને મહાસાગરો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વિતરિત નથી ખંડો એટલે જમીન ભાગો અને મહાસાગરો ઉત્તર અને દક્ષિણ ભાગ આપણે પૃથ્વીને આમ ગોળ પાડીએ તો ઉત્તર આ ભાગ આ દક્ષિણ ભાગ એમાં એવું નહીં કે પચાસ ટકા અહીંયા જમીન છે ને પચાસ ટકા અહીંયા એવી રીતે સમાન રીતે વિતરિત થયેલા નથી તો કેવી રીતે છે તે જોઈએ એમાં ઉત્તર ગોળાર્ડ એકસઠ ટકા જમીન ધરાવે છે જ્યારે દક્ષિણ ગોળાર્થ એક્યાસી ટકા પાણી ધરાવે છે આપણે જોઈએ તો આ ઉત્તર ગોળાર્થ લઈએ તો અહીંયા એકસઠ ટકા જમીન છે જ્યારે જે દક્ષિણ ગોળાટ છે તેમાં એક્યાસી ટકા પાણી છે તો આપણે કહી શકીએ કે આ ઉત્તર ગોળાટ એમાં એકસઠ ટકા ને અહીંયા ઓગણીસ ટકા તો અહીંયા માત્ર કહીએ તો જમીન આને જળ ગોળાદ આપણે કહી શકીએ કારણ કે ઓગણસઠ ટકા જમીન છે એક્યાસી ટકા પાણી છે જ્યારે અહીંયા આપણે જોઈએ તો પાણી છે એકસઠ ટકા જમીન છે ઉત્તર ગોળાતને એકસઠ ટકા જમીન ધરાવે જ્યારે દક્ષિણ ગોળ એક્યાસી ટકા પાણી ધરાવે છે જમીન અને પાણીના વિતરણની આ પદ્ધતિને કારણે ઉત્તર ગોળાતની જમીન ગોળાદ અને દક્ષિણ ગોળાર્થને જળ ગોળાર્ડ તરીકે ઓળખવામાં આવે છે તેનું મુખ્ય કારણ શું છે કે ઉપરની તરફ માત્ર માત્ર તો નહીં કહેવાય પણ એકસઠ ટકા જમીન છે જ્યારે નીચેની તરફ માત્ર ઓગણીસ ટકા જમીન આવેલ છે દક્ષિણ ભાગમાં પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલ છે પેસેફિક એટલેન્ટિક હિંદને આર્કટિક આ ચાર મહાસાગરો યાદ રાખવાના ક્રમવાઇઝ પેસેફિક એટલાન્ટિક હિન્દિકનું વિગતવાર અભ્યાસ આપણે આગળ કરીશું વિશેષમાં જોઈએ તો પૃથ્વી પર પાંચ આવરણો આવેલા છે આવરણોને મહાસાગરો આવેલા છે પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર એન્ટાર્કટિક મહાસાગર જેને દક્ષિણ મહાસાગર કહેવાય ને આર્કટિક મહાસાગર તો આમ આપણે જોઈએ તો આ એન્ટાર્કટિક મહાસાગરનો વધારો થયેલ છે એટલે આ પણ યાદ રાખવું ઓપ્શનમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે ટીક કરવું પૃથ્વી પર ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર બે પોઈન્ટ સાત ટકા જેવો નજીવો છે એટલે આપણે જોઈએ તો સત્તાણું ટકા મહાસાગરોમાં ત્રણ ટકા છે તેમાંથી ઉપયોગી પાણીનો જથ્થો બે પોઈન્ટ સાત ટકા છે આ જથ્થામાંથી મોટો ભાગ ઊંચા પર્વતો શિખરો હિમનદીઓમાં એન્ટાર્કટિકા અને આર્કટિકમાં બરફરૂપે છે એમાંથી આપણે જોઈએ તો મોટાભાગનું પાણી તો આપણને ભરૂચ સ્વરૂપે જોવા મળે છે હિમનદીઓમાં અને એન્ટાર્કટિકામાં તેમાંથી માત્ર એક ટકા જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ નદી સરોવર કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે એટલે ઓવરઓલ આપણે જોઈએ તો એકોતેર ટકામાંથી માંથી સો કર્યા એમાંથી સત્તાણું ટકા મહાસાગરોમાં ત્રણ ટકા પીવાલાયક માત્ર એક ટકા આપણી પાસે ઉપલબ્ધ છે મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે સમુદ્રના તળિયે મેઘીની લોખંડ કલાઈ વગેરે જેવા કિંમતી ખનીજોનો જથ્થો આવેલો છે સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર છે તો પ્રોટીનયુક્ત આહાર આપણને સમુદ્રમાંથી મળી રહેતો જોવા મળે છે આપણે સમુદ્રમાંય આપણે જેવી રીતે અહીંયા પર્વત છે ખાઈ છે એવી રીતે સમુદ્રમાંય આવા બધા ભૂમિ સ્વરૂપ આપણને જોવા મળે છે પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે સમુદ્ર કે મહાસાગરના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી હોવાથી વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી શકાય છે આપણી પૃથ્વી કેવી રીતે ગોળ ગોળ ફરે તો કોરિયોલિસિસ બળના કારણે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવતી જોવા મળે છે ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળ એ જવાબદાર છે ચંદ્રનું એ બધું તો એ બધાના સંયોજનથી ભરતી અને ઓટ આવે છે તો આ ભરતી અને ઓટના કારણે આપણે કહેવાય કે વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ હવે જોઈએ પૃથ્વી પર વિવિધ સ્વરૂપે રહેલું જળનું પ્રમાણ તો મહાસાગર કેટલા ટકા છે સત્તાણું પોઈન્ટ ત્રણ ટકા હિમશીખરો બે પોઈન્ટ ટકા એટલે બે ટકા જેટલા ભૂમિગજ ઝીરો પોઈન્ટ અડસઠ ટકા તાજા પાણીના સરોવરો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ ટકા ત્યારબાદ આગળ જોઈએ તો અંતર્દેશીય સમુદ્રો અને સારી ખારા તળાવો ઝીરો 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 નવ ટકા વાતાવરણ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણીસ ટકા નદી ઝીરો 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 એક ટકા ને આમ ટોટલ આપણને કેટલા ટકા પાણીની ટકાવારી જોવા મળે સો ટકા જે ઓવરઓલ પૃથ્વીનો ભાગ ગણીએ તો એકોતેર ટકા ભાગ છે ત્યારબાદ આગળનું આવરણ છે વાતાવરણ એટમોસ્ફિયર પૃથ્વીની ચારે બાજુ વીઠડાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે જે પૃથ્વીની સપાટીથી આશરે આઠસો થી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વિસરેલું છે તો આપણા વાતાવરણનું સ્તર કેટલું છે આઠસોથી સોળસો કિલોમીટર જેટલું ઊંચાઈએ નોંધ લેવા જેવી બાબત કે એન મુજબ વાતાવરણ પૃથ્વી સપાટીથી સોળસો કિલોમીટર સુધી ફેલાયેલું છે ઝીરોથી સોળસો આટલા ઊંચાઈ સુધી આપણને વાતાવરણ જોવા મળે છે એન પ્રમાણે પૃથ્વીનું વાતાવરણ નાઇટ્રોજનનું પ્રમાણ જોઈએ વાતાવરણમાં તો ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ઓક્સિજન વીસ પોઈન્ટ નવ્વાણું ટકા હોય છે એટલે એપ્રોક્સિમેટ આપણે એકવીસ ટકા ગણીએ છીએ આર્ગોન ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા તેમજ અન્ય વાયુઓ ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકાનું બનેલું આપણું સંપૂર્ણ વાતાવરણ છે જેમાં સૌથી વધારે નાઇટ્રોજન છે ને સૌથી ઓછું પ્રમાણ નિયોન વાયુનું હોય છે તો જોઈએ વાતાવરણમાં સૌથી ઓછું પ્રમાણ નિયોન વાયુનું છે ત્યારબાદ વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓનો સમાવેશ થતો આપણને જોવા મળે છે આ બધાના સંયોજનથી જે આવરણ બને તેને આપણે વાતાવરણ કહીએ જેમાં શું હોય પાણી હોય વાયુઓ હોય ધૂળના રજકણો હોય ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ હોય છે વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા સૂર્યપ્રકાશના કિરણો પરાવર્તન થવાથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી એકાએક અજવાળું કે અંધારું થતું નથી આપણે જોઈએ તો સૂર્યોદય અને સૂર્યાસ્ત તો એકાએક થાય છે પરંતુ અજવાળું કે અંધારું કેમ નહીં થતું તો વાતાવરણમાં આવા ધૂળના રચકણો અને બીજા ઘણા બધા રચકણો ફેલાયેલા હોવાના કારણે જે આ પ્રકાશ હોય તે પ્રસરતો જોવા મળે છે એના કારણે આપણને એકાએક અંધારું કે અજવાળું જોવા મળતું નથી લગભગ બે મિનિટનું એમાં ડિફરન્સ આપણને જોવા મળે છે વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે આ મહત્વની બાબત છે યાદ રાખજો અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે તેથી રેડિયો અને દૂરદર્શનમાં પ્રસારણ શક્ય બને છે આ પ્રસારણ આપણે જોઈએ છીએ જે ટીવી સિરિયલો એ બધું જ જોવા પાછળ મુખ્ય આપણે કારણ છે તે છે વાતાવરણ જો વાતાવરણ ન હોય તો આપણે આ બધું જોઈ શકતા નથી અવાજ એકબીજાનું સાંભળી શકીએ તેના માટે વાતાવરણ તો આપણે જોઈએ કે ઉલ્કાઓ અમુક વાર આપણે જ્યાં પૃથ્વી પર પડે છે ત્યારે સળગી ઉઠે છે એનું મુખ્ય કારણ છે વાતાવરણ બીજા બધા ગ્રહો પર વાતાવરણ નથી ચંદ્ર પર વાતાવરણ નથી એના જ કારણે ઉલ્કાઓ પડે છે મોટા ને મોટા ખાડાઓ પડી જાય છે આપણી પૃથ્વીમાં વાતાવરણ આવેલું છે જે ઉલ્કાઓ આવે તો એમને દે અમુક વાર એવું થાય કે બહુ મોટી ઉલ્કાઓ આવે તો તેના કારણે કહેવાય કે અમુક ભાગ ને થોડું ઘણું રહી જાય ને પડે ને ત્યારબાદ આપણે ઉલ્કા પડી એવું કહેતા હોઈએ છીએ તેનો સામાન્ય રીતે ઉપયોગ એ ઉલ્કાઓનો પૃથ્વીનું ભૂગર્ભ વિશેની માહિતી મેળવવા માટે કરવામાં આવે છે કારણ કે પૃથ્વી એમનો જ ભાગ છે એવું ગણવામાં આવે છે આપણે સૂર્યમંડળનો પૃથ્વી ભાગ છે અને બીજા ગ્રહોની રચના પણ આપણા ગ્રહ જેવી જ છે તેથી આવી રીતે ઉલ્કાઓનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ તે થોડુંક આપણે ભૂગોળમાં પહોંચી ગયા પરંતુ આ મુખ્ય બાબત છે કે જે વાતાવરણ છે કુદરતી ઢાલ છે માત્ર કહેવાય કે આપણા જ ગ્રહ પર આ વાતાવરણ આવેલ છે જેથી આપણે બચી રહીએ છીએ પહેલાંના સમયમાં કહેવાય છે કે ડાયનાસોર રહેતા હતા અને આવું એક કંઈક ઉલ્કાપીડ બહુ મોટું હતું તે પડ્યું તે પડ્યું ને નીચે આમ કહેવાય ને કે એટલો મોટો હતો કે ભૂગર્ભમાં પી ગયો ભૂગર્ભમાં પેસવાના કારણે ત્યાંથી હવે ભૂગર્ભમાં પેટો એટલે એ જગ્યા તો જોઈએ ને તો ત્યાંથી કહેવાય કે મેઘમાં બહાર આવ્યો ને આ મેઘમાં સદંતર બહાર આવવાના કારણે જે ડાયનાસોર પર પડવાથી કહેવાય કે ડાયનાસોરો મૃત્યુ પામ્યા હતા તો આ જુરાસિક એટલે પહેલાં સમયની વાતો છે એમના અવશેષો મળીએ છીએ મળે છે એટલે આપણને આ બધું થોડું ઘણું ખ્યાલ રહેવું જોઈએ વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બતા બચાવે છે કાએક આપણને બહુ ઠંડી એવું થતું નહીં કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ માઇનસ સાંજે થઈ ગયું ને દિવસે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું એટલે આટલો આપણે જોઈએ કે મંગળ ગ્રહ પર તો દિવસનું તાપમાન પાંચસો ડિગ્રી સેલ્સિયસ ને તા સાંજનું તાપમાન એટલે રાત્રિનું તાપમાન માઇનસ સો ડિગ્રી સેલ્સિયસ તો એટલું બધું રહે છે જ્યારે આપણે પૃથ્વીમાં માઇનોર ડિફરન્સ જોઈએ તો દિવસનું તાપમાન પિસ્તાલીસ હોય તો રાતનું તાપમાન પચીસથી પાંત્રીસની વચ્ચે રહે છે એટલે આ બધું શક્ય બન્યું છે વાતાવરણના કારણે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ એમ વાતાવરણમાં મોટા ભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે મોટાભાગે આપણે નીચે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ નીચે રહે છે પછી વીસ કિલોમીટરથી ઉપર આપણે કાર્બન ડાયોક્સાઇડ નહીં રહે તો નાઇટ્રોજન જોઈએ તો એકસો દસ કિલોમીટર સુધીનો ઓક્સિજન એકસો ત્રીસ કિલોમીટર સુધી અથવા આ પેરેલર હશે એકસો દસ ઓક્સિજન એવું કંઈ છે એકસો દસ એકસો ત્રીસ એ એક્ઝેક્ટ ખ્યાલ નહીં પણ આટલા સુધી નાઇટ્રોજનની ઓક્સિજન વાયુ ત્યારબાદ હાઇડ્રોજન અને હિલિયમ જ ઉપરની તરફ રહેતા હોય છે એટલે કે નીચેથી ઉપરની તરફ જઈ વાતાવરણમાં તેમ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે પૃથ્વી સપાટીથી બત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં નવ્વાણું ટકા જેટલી હવા રહેલી છે તો કેટલા ટકા સુધીના સ્તર કિલોમીટર જોઈએ તો બત્રીસ કિલોમીટર ઊંચે સુધી જાઓ તો નવ્વાણું ટકા હવા રહે પછી માત્ર એક ટકા હવા ઉપરની તરફ રહે છે પરંતુ આપણે વાતાવરણ કહીએ છીએ તો સોળસો કિલોમીટર સુધી એનસીઆરટી પ્રમાણે છે તો બત્રીસ એમાંથી આપણે કાઢી જોઈએ તો લગભગ પંદરસો ને સિત્તેર કિલોમીટર સુધી એપ્રોક્સિમેટ પંદરસો અડસઠ કિલોમીટર સુધી માત્ર એક ટકા હવા રહેલી જોવા મળે છે વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન તત્વનું બનેલું છે વાતાવરણમાં નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ આ આપણે વાત કરીએ તે ઊંચાઈ સુધી જ્યારે ઓક્સિજન આશરે એકસો દસ કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ વીસ કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે પૃથ્વી સપાટીથી આશરે એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓનું બનેલું છે તો ઉપરની તરફ આપણે જોઈએ એકસો ત્રીસ કિલોમીટર પછી તો હાઇડ્રોજન અને હિલિયમ જેવા જ વાયુઓ માત્ર રહી જતા હોય છે ઊંચાઈ સાથે વાયુમંડળની ઘનતામાં ભિન્નતા જોવા મળે છે સમુદ્ર સપાટી પર ઘનતા સૌથી વધુ હોય છે તથા જેમ જેમ ઉપર જઈએ તેમ ઘનતામાં ઘટાડો થાય આ મહત્વનો પોઈન્ટ છે નોટડાઉન કરી લેજો કે સૌથી વધુ ઘનતા ક્યાં હોય તો સમુદ્ર સપાટી પર ઘનતા સૌથી વધુ હોય છે જ્યારે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ ઘનતામાં ઘટાડો થતો જાય છે વધુ ઊંચાઈ પર શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી ઓક્સિજન ભરેલો સિલિન્ડર લઈ જવો પડે છે આપણે હિમાલય અથવા કોઈ પર્વતની ચઢાઈ કરવા જઈએ તો સિલિન્ડર લેવો લઈને જ જવું પડે કારણ કે ઉપરની તરફ જઈએ તેમ હવા પાતળી થતા જાય ઓક્સિજનનું પ્રમાણ ઘટતો જાય તો એની માટે આપણે ઓક્સિજનનો બાટલો જ્યાંથી લઈને જવું પડે ઉપરની તરફ ત્યારબાદ છે વાતાવરણની સ્તર રચના તો ખાલી જોઈ લે કે વાતાવરણની સ્તર રચનામાં કેટલા કેટલા કિલોમીટર સુધી શું શું આવેલ છે પછી આગળનું પછીથી રાખીશું તો શોભાવરણ આપણે જોઈએ વાતાવરણમાં ટ્રોપોસ્પિયર કહેવાય ટોપો એટલે આવી રીતે યાદ રાખવાનું ટોપી પહેરેલું એમ સૌપ્રથમ આપણે માથા પર ટોપી પહેરીએ તેના પર ઉપર ફૂંદડીઓ લગાડી દેવાની પછી તો સૌપ્રથમ જે આવરણ હોય તેને ટોપોસ્ફિયર કહેવાય ટોપી પહેરેલી ઝીરો થી બાર કિલોમીટર સુધી આવરણ જોવા મળે છે ત્યારબાદ એસ પરથી સમતાપ આવરણ એસ પરથી સ્ટેટોસ્ફિયર તો આ તો યાદ રહી જાય બાર થી પચાસ કિલોમીટર પહેલું કયા કયાથી જીરોથી બાર બીજું બાર થી પચાસ કિલોમીટર ત્યારબાદ મધ્ય આવરણ એમ પરથી મધ્ય ને એમ પરથી મેઝોસ્ફિયર પચાસ થી એસી સૌપ્રથમ ટોપી પહેરાઈ ત્યારબાદ સમતાપ આવરણ સરખું રહ્યું ને પછી મધ્ય આવરણ એટલે મધ્યમાં પહોંચી ગયું આવી રીતે યાદ રાખવાનું તો તે પચાસથી એસી છે આ બારથી પચાસ ને અંતે જે ઉષ્મા આવરણ જેને થર્મોસ્ફિયર આપણે કહીએ થર્મોસ જે આપણે ચાય ગરમ કરવા માટે રાખવાય છે એવી રીતે યાદ રાખવાનું તો થર્મોસ જેમાં બે આવરણ હોય આઇનોસ્ફિયર આઇસોલેશન ફિયર જે એસીથી ચારસો કિલોમીટર સુધી હોય છે અને બાહ્ય આવરણ એક્ઝોસ્પિયર જે ચારસોથી સોળસો કિલોમીટર સુધી રહેલ હોય છે તો આવી રીતે કંઈક વાતાવરણના આવરણ છે શોભાવરણ ટ્રોપોસ્પિયર ઝીરોથી બાર સમતાભાવરણ સ્ટેટોસ્પિયર બારથી પચાસ મધ્ય આવરણ મેઝોસ્પિયર પચાસથી એંસી ન્યુસ્પાવરણ થર્મોસ્પિયર કહીએ એમાં બે આવરણ હોય આયન આવરણ એંસીથી ચારસો બાહ્ય આવરણ ચારસોથી સોળસો જેમાં સમતાપ આવરણમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે જેટ વિમાનો અહીંયા ઉડતા હોય છે અને અહીંયા ઓઝોન સ્તર પણ આવેલું જોવા મળે છે જેનું વિગતવાર અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અને પર્યાવરણ નામનો આ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરી દઈશું તો મિત્રો આ લેક્ચર આપણે કેવું લાગ્યું ને પહેલો જ આપણો લેક્ચર હતો સંભવત મેં પ્રયાસ કર્યો કે તમને સમજાવી શકું મળ્યા નવા લેક્ચરમાં ત્યાં સુધી જોડાયેલા રહો તૈયારી કરતા રહો ને રિવિઝન પર ખાસ ફોકસ કરજો અને હા ચાલો હવે આ વાત તો હું બીજા લેક્ચરમાં જણાવીશ મળ્યા નવા લેક્ચરમાં ત્યાં સુધી જોડાયેલા રહો